એ ઉત્તરાંચલમાં ઘૂસી જશે, એ બિહારમાં લગભગ ઘૂસી મહિના જશે. પહેલા એક વિડિયો સામે આવ્યો હા, હતો વિડિયો અને સામે આવ્યો સૈનિકો હતો. ઘૂસી આવ્યા હતા. અને બીજું કે આપણે એનું કાંઈ બગાડી શકતા નથી, કારણ કે જી લશ્કરી દ્રષ્ટિએ આપણે એને નથી પહોંચી શકતા. આ એક વાસ્તવિકતા છે. એટલે આપણે હંમેશા ચીન સાથે ડિપ્લોમેટિક, જેને કહે છે ને કે સંવાદ સાથે, એ સમાધાનનો રસ્તો શોધીએ છીએ. જ્યારે પાકિસ્તાનને આપણે એની ભાષામાં જવાબ આપી રહ્યા છીએ, કારણ કે જી આપણને ખબર છે કે પાકિસ્તાન સામે આપણે સુપીરિયર છે. બીજું હું તમને કહું, દલાઈ લામા આપણે ત્યાં આવે તો એને વાંધો પડે. પાકિસ્તાનની અંદર જો કાંઈ પણ થાય તો આપણે ત્યાં સળી કરી જાય. પણ ચીનની અંદર જે મુસ્લિમ પ્રાંતો છે જી અને ત્યાં માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે, બિલકુલ તો એને એ સહેજ પણ ગણતું નથી. આ એ ચીન છે જે હોંગકોંગમાં પણ દાદાગીરી કરે છે, માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. એ પોતાના 5 લાખ યુવાનોને ટેન્કર તળે કચડી નાખે છે, તો પણ દુનિયામાં કોઈ એની સાથે કંઈ બોલતું નથી. એ આપણી સાથે એટલી બધી દાદાગીરી કરે છે કે એ આપણને એવું કહે છે કે તમારે આટલા એરિયામાં એરપોર્ટ નહીં બનાવવાના, આટલા એરિયામાં તમારી સોર્ટીઝ નહીં જવી જોઈએ, અને જો તમારી સોર્ટીઝ આ એરિયામાં આવશે તો અમે ઉડાઈ દઈશું. એટલે આ પ્રકારની દાદાગીરી જે છે ચીન સાથે છે, અને એનો એકમાત્ર ઉપાય એ જ છે કે તમે એની સાથે મંત્રણા કરીને બોર્ડર ડિસ્પ્યુટ સોલ્વ કરો. જી પણ એ બોર્ડર ડિસ્પ્યુટ સોલ્વ નહીં આપણે કરે. પૂછીએ, ના ના હા, પૂછીએ અમિત બને. અમિત ભાઈ શું અપેક્ષાઓ છે સત્તાધારી પક્ષના નેતા તરીકે? અત્યારે જે પ્રકારનું વિશ્વની અંદર ભારતનું હાથ ઊંચો કર્યો, લગભગ ટ્રમ્પ સાથે પણ આ જ રીતે એમણે બિહેવિયર કર્યું હતું, પરંતુ આ દેખાય કંઈક અલગ હશે અને અંદર મનમાં કંઈ અલગ ચાલતું હશે. જો એવું છે કે મારા તમારા સાથે આખું ભારત, એ ચાઇનાનું કેરેક્ટર, ભારત ચાઇનાના સંબંધોનો ઇતિહાસ જી બરાબર એ જાણે છે. જ્યારે હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો ફેલ થઈ ગયો હતો ત્યારનું ભારત અને આજના ભારતમાં બહુ ફરક છે. નરેન્દ્ર મોદી આવતા પહેલાંનું ચાઇના, અમેરિકાની અંદર ચાઇનાના જે એક્સપોર્ટ બરાબર, હું એક યુથ સમિટની અંદર અમેરિકાની કોંગ્રેસ ભવનમાં એક મિટિંગમાં હતો, ત્યાંથી જઈ અને વોશરૂમમાં જ્યારે હું ગયો ત્યારે ખૂબ મૂળ બધા અમેરિકાના ફ્લેગ સાથેના ખોખા પડ્યા હતા. એટલે બિકોઝ એ વોશરૂમના ખૂણામાં પડ્યા હતા એટલે એટલું બધું કંઈ પ્રાઇવેટ ના, એમ કરીને મેં ખોખામાં આટલું બધા ખોખા સેના છે એમ કરીને જોવા એક ખોખું ખોલ્યું તો એની અંદર અમેરિકાના ફ્લેગ્સ હતા બધા જ ખોખામાં. તો અને એની ખોખા ઉપર શું લખ્યું હતું? મેડ ઇન ચાઇના. એટલે કહેવાનો મતલબ એ છે કે અમેરિકાના ઝંડા પણ ચાઇનામાં બનતા હતા. આ એટલે બાકી તો બધી વાત જવા દો કે કેટલું બિલકુલ બધું એ સપ્લાય કરતા હશે. તો કહેવાનો મતલબ એ છે કે એ 10 વર્ષ પહેલાનું ચાઇના અને અત્યારના અમેરિકા સાથેના ચાઇનાના સંબંધો, 10 વર્ષ પહેલાનું ભારત, ભારતની લીડરશિપ અને અત્યારની ભારત ને ભારતની લીડરશિપ, તો આ બધાના દ્રષ્ટિએ જોવું પડે. આજે એવું છે કે હજી હમણાં જ ચાઇનાના જે હાઈ કમિશનર છે એણે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે 1000 કંપનીઓ ને ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક પોઝિટિવ સિગ્નલ એ અમે આપવા માંગીએ છીએ, જેના કારણે $8 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં ચાઇના લાવશે જી અને 2 લાખથી પણ વધારે જોબ ઊભી થશે. એ ચાઇનીઝ હાઈ કમિશનરે થોડા દિવસ પહેલા એક કોન્ફરન્સની અંદર કીધું. હવે આ મુદ્દો એ છે કે ચાઇના પણ ટ્રેડ વોરનો સામનો કરે છે, એમાં ચાઇનાને આટલું નજીકને આટલું મોટું 130 કરોડનું બજાર એક ક્યાંથી મળે એ બિલકુલ પણ બિલકુલ એમની ચિંતા છે. જી અત્યારે જે કહેવાય ને કે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિકલ પાર્ટનરશિપ, જેની અંદર ચાઇનાની બધા જ દેશો, જે ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ હોય, જાપાન હોય, તો આ બધા દેશોમાં જેની સાથે મોટું બજાર અને પડોશી દેશના સંબંધોની બંનેની જરૂરિયાત, આને જોતા આ બધા દેશોમાં સૌથી વધારે સંબંધ જો ઉભો કરી શકે, જો ઓકે મુદ્દાઓના સન્માન કરતા કરતા, તો એ ભારત છે.